નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે જ્ઞાન સર્વશ્રેષ્ઠ વિભૂતિ. નહિ જ્ઞાને સંદ્રેશ પવિત્રમય વિદતે તત સ્વયં યોગ સહિષદ કાલેનાત્મની વદંતિ. નિસંદેહ આ સંસારમાં જ્ઞાન જેવી પવિત્રી બીજી કોઈ પણ વસ્તુ નથી. પ્રયત્નમાં સંલગ્ન વ્યક્તિ સમયાનુસાર એને સહજપણે પોતાનામાં પામી લે છે. જ્ઞાન બળ અને ધન આ ત્રણ જ વિભૂતિઓ આ સંસારમાં માનવામાં આવી છે. એમને પ્રાપ્ત કરવા માટે ક્રમબદ્ધ પ્રયત્ન કરવાથી દ્રષ્ટિથી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યનો વિશિષ્ટ કાર્યક્રમ બનાવ્યો છે. શારીરિક અને આર્થિક ઉન્નતિ થવા છતાં જો જ્ઞાન બળ નિર્બળ હોય તો આશાજનક પરિણામ નહીં મળે. આનાથી ઉલટું જ્ઞાનવાન વ્યક્તિ શારીરિક અને આર્થિક કઠિનાઈઓને હલ કરી શકશે અને અટકી ગયેલી પ્રગતિને ગતિશીલ બનાવવાનો માર્ગ શોધી લેશે. જ્ઞાનના બે વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું શિક્ષણ, બીજું વિદ્યા. શિક્ષણનું તાત્પર્ય છે વાંચવું લખવું શાળકીય જ્ઞાન, લૌકિક પ્રગતિના આધાર પર આપણા સ્વરૂપની જાણકારી. જ્ઞાનનો અર્થ છે ભાવાત્મક સ્તરને એવું ઉપયુક્ત બનાવવું કે જેથી વ્યક્તિ અને સમાજની આંતરિક સુખ શાંતિ અખંડ રહી શકે. બંને પ્રકારનું જ્ઞાન આવશ્યક છે. બંને માટે એક માટે પ્રયત્ન ચાલતો રહેવો જોઈએ. ગીતાની પ્રેરણા એ છે કે પ્રત્યક્ષ વ્યક્તિ જ્ઞાનની પવિત્રતા અને ઉપયોગીતાને સમજે અને સમજી અને હૃદયંગમ કરવા કટિબદ્ધ થાય. ગીતા જ્ઞાનનો ગ્રંથ છે. એમાં સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ જ્ઞાન છે એમ બતાવ્યું છે. એને દરેક ભાવનાશીલ વ્યક્તિએ સંદેશ આપવામાં આવ્યો છે કે તે વ્યક્તિગત જ્ઞાનની અભિવ્યક્તિ માટે તથા બીજાઓને જ્ઞાનવાન બનાવવા માટે શક્તિ પ્રમાણે પ્રયાસ કરે. પોતાની પાસે જેટલા સાધનો હોય તેનો માનવ જાતિને અધિક જ્ઞાનવાન બનાવવા માટે ઉપયોગ કરે. પરમાર્થનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ એ છે કે બૌદ્ધિક દ્રષ્ટિએ પછાત અને અજ્ઞાની લોકો ઉપયોગી વિચારધારણા અને પ્રેરણા પ્રાપ્ત કરી શકવાની સ્થિતિઓમાં પહોંચીને પોતાનું મનુષ્ય શ્રેણીમાં ગણવાન યોગ્ય બનાવી શકે. સસ્તા પૂજા પાઠનું મહત્વ એના સસ્તાપણાના આધારે સ્વલ્પ હોય છે. જ્ઞાનની આરાધના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાની કે જે તપસ્યા કરવી પડે એનો પ્રભાવ પણ એના પ્રભાવમાં ઉત્તમ અને પ્રભાવશાળી હોય છે. આવા સત પ્રયત્નો અને ગીતામાં બુદ્ધિયો કહ્યો છે. જ્ઞાન સાધના નિરંતર સંલગ્ન રહેનાર વ્યક્તિઓ બુદ્ધિ યોગી છે. આ માર્ગમાં પ્રીતિપૂર્વક લાગી રહેલ વ્યક્તિ વાસ્તવમાં પોતાની આ તપસ્યા દ્વારા ભગવાનનું ભજન જ કરે છે અને ઈશ્વર પ્રદત્ત બુદ્ધિયોગ દ્વારા મનુષ્ય ભગવાનને જ પ્રાપ્ત કરી લે છે. ઈશ્વરની સર્વપ્રિય આરાધના એના સંસારને અધિક જ્ઞાનવાન બનાવવાની હોઈ શકે. તેસા સતત યુક્તાના ભજતા પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ એન મામુ પર્યાંતિતે. નિરંતર પ્રીતિપૂર્વક પ્રયત્નપૂર્વક મને ઈશ્વરને ભજનારા લોકોને હું બુદ્ધિયોગની પ્રેરણા આપું છું અને એના સહારે તેઓ મને પ્રાપ્ત કરી લે છે. પરમેશ્વર જેના પર પ્રસન્ન થાય છે એને એ વધુ વિચારશીલ, સદભાવના સંપન્ન અને જ્ઞાનપરાયણ બનાવે છે. તેની બુદ્ધિયોગમાં સંલગ્ન રહેવાની પ્રેરણા આપે છે. સંસારમાં સદજ્ઞાનનો પ્રચાર એવનું મુખ્ય કામ બની જાય છે. પ્રાચીન કાળથી લઈને આજ સુધી સર્વ ઈશ્વર ભક્ત ઋષિઓ આજીવન આજ કાર્યમાં લાગી રહ્યા હતા. ગુરુકુળ ચલાવવામાં, સદગ્રંથોનું વાંચન કરવામાં, યજ્ઞ આયોજનોમાં, કથા પ્રવચન કરવામાં, સંસાર અને પર્વોની વ્યવસ્થામાં સંલગ્ન રહીને તેઓ સંસારને જ્ઞાનવાન બનાવવાના પ્રયત્નો જ કરતા રહે છે. પ્રત્યક્ષ ઈશ્વર ભક્તને આજ કરવું પડ્યું છે. તેઓ ચૂપચાપ બેસી જ નહીં રહી શકે. સંસારમાં જ્ઞાનગ્રસ્ત લોકો જોઈને તેમના અંતરાત્મામાં કરુણાના નિરંતર ધારા વહ્યા વગર રહી શકતી નથી. ઈશ્વરે આપણને બુદ્ધિયોગની પ્રેરણાનો તેઓ તિરસ્કાર કરી ન શકે
એટલે તેમણે પોતાની પરિસ્થિતિ અનુસાર માનવ જાતિને વધુ જ્ઞાનવાન બનાવવા માટે પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન અને પુરુષાર્થ કરવો જ પડે છે. વિદ્યાવાન વ્યક્તિ વિવેકશીલ બનવું જ પડે છે. પોતાની વૃત્તિ હંસની માફક નિરક્ષીણ વિવેક વાળી બની જાય છે. આ સંસારમાં અનેક પ્રકારની વિચારધારાઓ વિદ્યમાન છે. લોકો અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અપનાવી રહ્યા છે. લોકો શું કહે છે, શું વિચારશે અને શું કરે છે એનાથી તેઓ જરા પણ પ્રભાવિત થતા નથી. પરંતુ પોતાની મૌલિક અવસ્થાનું અવલંબન થઈ એવું જ વિચારે છે કે જેવું ખરેખર વિચારવું જોઈએ. એમનામાં વિદ્યાની પ્રાપ્તિના કારણે એટલું સાહસ અને આત્મબળ ઉત્પન્ન થઈ જાય છે કે આખી દુનિયા એક બાજુ થઈ જાય છે. પરંતુ તે એકલો સત્યના માર્ગ પર અવિચલ પાર્વતની માફક અડગ ઉભો રહે છે. સામાન્ય રીતે આ દુનિયામાં રૂઢિવાદી અંધવિશ્વાસો અને અવિવેક લોકો જ રહેલા છે. જે કંઈ ચાલતું આવ્યું છે એને જ ચાલતું રાખવો ઈચ્છે છે. એમનામાં અવિવેકને છોડવાનું સાહસ હોતું નથી કે વિવેકને અપનાવવાની હિંમત પણ હોતી નથી. મનમાંને મનમાં બુરાઈને જાણે તો છે જ, પરંતુ આત્મબળ અને સદ્જ્ઞાનની કમીના કારણે ગારેડિયા પ્રવાહમાં તણાતા જિંદગીના દિવસો પૂરા કરતા રહે છે. એ તેઓ ન કોઈ બુરાઈ છોડી શકે છે કે ન તો કોઈ સારું ગ્રહણ કરી શકે છે. અધિકાંશ લોકો આ પ્રકારના છે. આ લોકો સાથે ચાલવું, એમના સ્વરમાં સ્વર મિલાવવો તે વિવેકવાન તથા વિદ્યાવાન બની શકતું નથી. જે સર્વ સાધારણ ભિન્ન હોય છે, જેવી આદર્શવિહીન જિંદગી સામાન્ય લોકો વિતાવે છે, તેવું હલકા સ્તરના લોકો વિચારે છે, એવું એનાથી બની શકતું નથી. એ પોતાના અલગ રસ્તો બનાવવો પડે છે. આ દશામાં એની પ્રવૃત્તિઓ બીજાઓથી ભિન્ન જ રહે છે. લોકો એને મૂર્ખ સમજે છે અને તે લોકોને મૂર્ખ સમજે છે. આમ છતાં પણ પ્રશંસા એ વાતની છે કે આ ભિન્નતા હોવા છતાં પણ દુર્ભાવના અને સંઘર્ષ પેદા નથી થવા દેતો. પોતે પોતાના માર્ગ પર દ્રઢ રહે છે, બીજાઓને એ રસ્તા ચાલવાની પ્રેરણા આપે છે. પરંતુ જે એની વાતો નથી માનતા, એમની સાથે શત્રુતા નથી રાખતા, જ્ઞાનની પ્રૌઢ અવસ્થા આ જ છે. સાચા જ્ઞાનીનો સ્તર અને આચરણ એ જ હોય છે કે બીજાઓને પ્રભાવિત નથી થતો, પરંતુ બીજાઓને પોતાના સત્યનિષ્ઠા અને વિવેકશીલતાથી પ્રભાવિત કરે છે. માનવ સમાજને જ્ઞાનના એ સ્તર સુધી પહોંચાડવાના ગીતાકારનો ઉદ્દેશ છે. ભગવાન અર્જુનને આ સ્તર પર લઈ ગયા હતા. ભારતીય સમાજને સાચા જ્ઞાની બનાવવો છે. જ્ઞાનને જ ભગવાનને સૌથી અધિક પ્રિય છે. ભગવાનના પરમ પ્રિય બનવા માટે આપણે જ્ઞાન યોગ જ અપનાવવો પડશે. એ સ્થિતિમાં આજે જ મૂઢતાને, અજ્ઞાન, અવિવેક અને આળસને આપણને જકડી રાખ્યા છે, એનાથી છુટકારો મેળવવો જ પડશે. નવનિર્માણની ભૌતિક ક્રાંતિનું પરિણામ એ જ છે કે દરેક વ્યક્તિ વિવેકવાન બને અને વિવેકની સર્વોપરી માને, જે વિવેક સંમત છે એનો સ્વીકાર કરે. આટલું જો આપણે કરી શકીએ તો ગીતાનો ઉદ્દેશ પૂર્ણ થાય, સમાજની અભિનવ રચના શક્ય બને અને જ્ઞાન યોગનો ઉદ્દેશ પણ પૂર્ણ થાય. ઋષિઓની પરંપરા જ્ઞાન સાધના જ રહી છે. આજે આપણી પાસે જ્ઞાનનો જે અગાઢ ભંડાર સુરક્ષિત છે તે એમની જ દેન છે. વ્યાસ, વશિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, કપિલ, જેમિની, પાંતજલિ વગેરે ઋષિઓએ માત્ર જ્ઞાનની સાધના ખોજ જ કરી નથી, પરંતુ સીમિત અને સાદું જીવન વિતાવીને જ્ઞાન માટે કાર્ય પણ કર્યું હતું. મહર્ષિ ચરક અને શ્રુશ્રુતે આયુર્વેદના ક્ષેત્રમાં ઘણું સંશોધન કરીને માનવ સમાજને રોગમુક્ત અને સ્વસ્થ બનાવવાની દિશામાં બહુ મોટું કામ કર્યું હતું. દેવર્ષિ નારદ માત્ર એક જ્ઞાની અને ભક્ત જ નહોતા, પરંતુ એમનું જ્ઞાન પ્રચાર અને લોકોના સત પ્રેરણાઓ આપવાનું કામ પણ બહુ મહત્વપૂર્ણ હતું. તેઓ સદૈવ કીર્તન ભજન ગાતા ગાતા લોકોના સદ વિચાર અને સદ જ્ઞાનનો પ્રચાર કરતા રહ્યા. એમણે ઘણા માર્ગ ભૂલી ગયાને ઊંચે ઉઠાવ્યા, પાપીઓને સારા માર્ગ વાળ્યા, અધિકારી સુપાત્રોને જ્ઞાનની દીક્ષા આપીને આત્મવિકાસ તરફ અગ્રેસર કર્યા. પ્રત્યક્ષ ઋષિના આશ્રમમાં એક ગુરુકુળ હતું. તેઓ તપસ્યાની સાથે સાથે જ્ઞાનોપાસનાને પણ પોતાનું પરમ પવિત્ર અને અનિવાર્ય કર્મ
ધર્મ કર્તવ્ય માનતા હતા. એ દિવસોમાં દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ઋષિઓ બ્રાહ્મણો અને સંતાનોના હાથમાં હતી. તેઓ નાના મોટા અનેક વિદ્યાલયો ચલાવતા હતા. નાલંદા એ તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલય એમના જ પ્રયત્નોથી જ એટલા વિકસિત થયા હતા કે સમગ્ર સંસારના વિદ્યાર્થીઓ ત્યાં વિવિધ વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરવા આવ્યા કરતા હતા અને એની સંસ્કૃતિ આખા વિશ્વમાં ફેલાવો કરતા હતા. અનેક લેખક કવિ પત્રકાર વક્તા તથા ગાયક લોકોના માનસિક સ્તરને વિકસિત કરવા માટે જે કાર્ય કરી રહ્યા છે એનું મૂલ્ય ઓછું નથી. જનજાગરણનું મહાન પ્રયોજન જ્ઞાન સાધનાથી જ સંભવ બને છે અને એના આધારે જ કોઈ વ્યક્તિ અથવા રાષ્ટ્ર વિકસિત થાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય.